नमस्कार, वडोदरा न्यूज नेटवर्क में आपनो स्वागत छे। ने आजे वडोदरा न्यूज नेटवर्क पर एक खास मुद्दा पर आपणे चर्चा करवा जई रह्या छे। अने आ विषय छे पोलीसनी परिस्थिति। पोलीसनी परिस्थिति थी सौ कोई जाने छे के तेवो समाजनी सौथी पहला सेवा करवामां तेमनुं नाम आवे छे। कोई पण परिस्थिति होय लोको 100 नंबर डायल करे छे अने पोलीस तेमनी सहायमां आवी जाय छे। परंतु पोलीसनी सहाय केवी रीते थई शके, पोलीसनी परिस्थिति शुं छे, तेना पर आजे आपणे खास चर्चा करीशुं। अने आ चर्चा करवानी कारण छे के आजे एक आवेदन पत्र आपवामां आव्युं छे। निवृत्त पोलीस जिल्लाना जे संगठन छे तेमना द्वारा एक आवेदन पत्र आपवामां आव्युं छे। ने पोलीस विभागने शुं मळवुं जोईए, पोलीस कर्मीओने શું મળવું જોઈએ, કઈ મુશ્કેલી એમને પડે છે તેના વિશે એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે। આપણી સાથે આ જે સંસ્થા છે તેમના પ્રમુખ પણ છે અને મંત્રી પણ આપણી સાથે ઉપસ્થિત છે। સાહેબ, સૌથી પહેલા તમને પૂછીએ છે કે આજે તમે આજે આવેદન પત્ર આપ્યું છે, આ કેમ આપ્યું છે? આવેદન પત્ર આપવા પાછળનો હેતુ છે કે અત્યારે થોડા દિવસ ઉપરથી એક પોલીસ ટ્રેન ચાલુ થયેલો છે વોટ્સઅપ દ્વારા। એમની મુશ્કેલીઓ, પગારની ગ્રેડ પેનો મુદ્દો ખાસ તો છે, પણ એની સાથે સાથે એમની ઘણી બધી મુશ્કેલીઓ છે। એટલે એ માટે પછી અમારી બી ફરજમાં આવે છે કે કાયદામાં રહી, કાયદાનું પાલન કરી અને યોગ્ય રીતે એમની રજૂઆતો સરકારશ્રીમાં કરવા દઈ, એમને ફાયદો થાય અને સરકારશ્રીનું અભિગમ સારું છે। અત્યારે જે એમને શિક્ષકોની માગણીઓ સંતોષાય છે, તલાટી કામ મંત્રીની, તો એક પોલીસ ખાતું સૌથી આગળ છે। તમે સામાન્ય કોઈ બી પ્રશ્ન ઉપસ્થિત થાય, તમે 100 નંબર કરો તો સૌથી પહેલાં પોલીસ આવીને મદદરૂપ થાય છે। અને એને ઉદાહરણરૂપ તમે દાખલો આપો કે અત્યારે 25/3/2020 સમગ્ર વિશ્વ, ભારત અને એમાં ગુજરાત કે વડોદરાએ બાકાત નથી, COVID-19 ચાલે છે, કોરોના વાયરસ, એમાં બી રાત દિવસ પત્ની બાળકો પોતાના મા બાપથી વિખૂટા રહી સતત 22-22, 24-24 કલાક નોકરીઓ બજાવેલી છે। આગ ફાટી નીકળે, તોફાનો થાય, કુદરતી આપત્તિ આવે, ભૂકંપ આવે, કોઈ બી હોનારત સર્જે તો સૌથી પહેલાં પોલીસને લોકો યાદ કરે છે। હવે જ્યારે આવી પોલીસ ફરજ બજાવતી હોય, લોકોની સેવા કરતી હોય, લોકો માટે પોતાનું બલિદાન આપતી હોય, કુટુંબનું, ફેમિલીનું, સામાજિક કાર્યનું, તો વ્યાજબી રીતે અમારી માગણી એવી છે કે ભાઈ એમને પગારનો જે હક છે એ અન્ય રાજ્યોમાં છે એ પ્રમાણે એમને મળવો જોઈએ। અને જે આદિ અનાદિ કાળથી જે અમુક પગારની અંદર જે ભત્તાઓ આપવામાં આવે છે એની અંદર સુધારો કરો, જે એવી સરકારશ્રીને વિનંતી કરતો આજે અમે આવેદનપત્ર કલેક્ટરશ્રી મારફતે રજૂ કર્યો છે। પણ સર, તમે શું કહેશો? તમે બી આ ડિપાર્ટમેન્ટમાં રહ્યા છો, ડિસિપ્લિન છે આ ડિપાર્ટમેન્ટમાં, એટલે ચાલુ નોકરી પર તમે કોઈ રજૂઆત કે માંગ ના કરી શકો, પરંતુ એવું કેમ થતું નથી કે તમારા વિશે સરકાર અને સમાજ પણ વિચારે? હવે એ બાબત કહેવા માંગે છે આપણા માધ્યમથી કે પોલીસ સમાજની અંદર પ્રથમ દર્શનીય માણસ છે, અને પ્રથમ દર્શનીય માણસના હિતોથી દરેકની નજર પોલીસ પર પડે છે, પણ પોલીસને શું અગવડતા છે અને નાનામાં નાની પાયાની જે સી જરૂરિયાત છે એ કોઈ જાણતું નથી। પણ અત્યારે જે પરિસ્થિતિ, પગારની વિસંગતતા દેખાય છે અન્ય સરકારી કર્મચારીઓ અને પોલીસના બાબતમાં, એ જોશો તો તમે એક પછાતની રીતના દેખાશે। તો એના માટે જે મુશ્કેલીઓ છે, અમે તો નિવૃત્ત થઈ ગયા છે, પણ અમારા ભાઈઓ જે છે એમને ન પડવી જોઈએ, એટલા મેં અમારે આ વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત કર્મચારી ગ્રુપ બનાવ્યું છે, એ દ્વારા અમે એક વાચા આપી શકીએ એ હેતુથી અમે આ એક બીડો અમે ચાલુ કર્યું છે। અને એમાં અમને એનજીઓ જે છે એ લોકો એવી સપોર્ટ કરે છે, અને અત્યારે આપણા માધ્યમથી અમે એવું કહી શકીએ છીએ કે જાહેર જનતા પણ અમારા પડખે રહે અને જાગૃતિ રહીને એક સરકાર સામે એક પ્રશ્ન લાવે અને નિરાકરણ લાવી આપે, એ જ એક અમારો હેતુ છે। સર, તમને તેવું પૂછવા માંગીએ છીએ કે કયા એવા મુદ્દાઓ છે, ખાસ કરીને તમે જેમ કીધું કે ભત્તા છે, એલાઉન્સ છે, તો આ છેલ્લે ક્યારે વધ્યા હતા, હમણાં કેટલા છે? સર્વોચ્ચ જેટલો છે સને 2005 થી રેગ્યુલર પોલીસ ખાતાની ભરતી થવાનું જ બંધ થઈ ગઈ, એટલે એનું નામ આપવામાં આવ્યું LRD, લોક રક્ષક દળ। 2005 મહિનાના ફિક્સ 2500 રૂપિયાના પગારમાં જે કર્મચારીઓ LRD તરીકે ભરતી થયા હતા ગુજરાતમાં, 2010 સુધી એમને 2500 રૂપિયાની ફિક્સ પગારમાં નોકરી પૂર્ણ કરી, એટલે 2010 પછી એમનું કાયદેસર જે છે પોલીસમાં પરિવર્તન થવું જોઈએ અને
જેમ અમે લોકો ભરતી થઈને અમે બધા લાભ મળતા હતા એવા લાભ એમને મળવા જોઈએ એવી અમારી વિનંતી છે. કારણ કે અત્યારે જે ભરતી થયેલા છે એલઆરડી એમનો પગાર ગ્રેડ જે છે 1800 રૂપિયા છે. આપણે એવું નહીં કહેતા, સરકારને આપણે વિનંતી કરે છે, આપણે કોઈ લોકોમાં ભડકાવું વાત નથી કરવી. આજે મહેરબાન ડીજીપી સાહેબશ્રીની કોન્ફરન્સ પણ સાંભળી, બહુ સત્ય બોલ્યા છે કે ભાઈ ચાલુ ફરજ પરના કર્મચારીઓ કોઈ મીડિયાનો કે અસામાજિક તત્વોનો ભોગ ના બનો. અને સરકાર તરફે અમારા ડીજીપી સાહેબની કોન્ફરન્સ બાબતે જાહેર જનતાને પણ હું આપના માધ્યમથી કહું છું, પોલીસની મુશ્કેલીઓ છે એના માટે સાત સરકાર ગાંધી ચિંધ્યા માર્ગેથી જ આપણે કાર્ય કરવાનું છે. હવે રહી વાત 2005-10 સુધી એ લોકો 2500 રૂપિયામાં પગારમાં નોકરી કરી 5 વર્ષ, એના પછી અત્યારે કંઈક 24,000 થયા, અરે 19,500 થયા. પણ એની સાથે જે અમને જે લાભો મળતા હતા, જેવી રીતના અમારું જીપીએફ હતું એટલે અમને પેન્શન મળતું હતું, આ સરકારે પેન્શન પણ બંધ કરી દીધી, એની જગ્યાએ સીપીએફ ચાલુ કર્યું. ચાલો એ સરકારનો વિષય છે. હવે તમે વિચારો કે આજે આધુનિક જમાનો આવ્યો છે, આજના જમાનામાં બહુ રિયલ કોઈના પાસે સાયકલ હશે, એક બેંકનો પટાવાળો બી તમે જો તો બાઇક કે એક્ટિવા લઈને આવતો. હવે પોલીસ ખાતાના કર્મચારીઓ મોટાભાગે બાઇક એક્ટિવા ધરાવે છે, હવે એમને મહિને 20 રૂપિયા પેટ્રોલ એલાઉન્સ આપવામાં આવે તો એનાથી શું થાય, સાયકલ એલાઉન્સ તરીકે. આજે કપડાનું વોશિંગ એટલે વોશિંગ એલાઉન્સ, આજે સતત 24 કલાક ડ્રેસ પહેર્યો હોય એટલે ડ્રેસ ધોવાનો તો પડે એટલે 25 રૂપિયા વોશિંગ એલાઉન્સ આપે છે. હવે નિર્માણ સાબુ તમે લેવા તો 15 રૂપિયાનો આવે. એટલે આવી જે વિસંગતતા છે 23 જેટલા મુદ્દાની, કે ટ્રાવેલ્સ એલાઉન્સ 400 રૂપિયા આપવામાં આવે. તો અત્યારે ટ્રાવેલ્સ એલાઉન્સ જો આ છેડેથી પહેલાં છેડે જવાનું હોય એટલે એમાં 1500 રૂપિયા કે યોગ્ય સરકારને યોગ્ય લાગે એવું ભથ્થું આપવું જોઈએ. પ્લસ એમને કોરોના વોરિયર્સ તરીકે આજે 5 મહિનાથી નોકરી કરશે તો એમને જ્યાં સુધી આ કોરોના વાયરસ ચાલુ રહે ત્યાં સુધી એક રિફ્રેશમેન્ટ એલાઉન્સ અથવા એક એડહોક પગાર તરીકે એક અમુક રકમ એમને આપવી જોઈએ. પ્લસ નોકરીના કલાકો અપાઈ સમજીએ છીએ કે સંખ્યાબળ ઓછું છે, પણ સંખ્યાબળ ઓછું છે. જ્યારે અમે ભરતી થયેલા તે વખતે અમે 3-3 શિફ્ટમાં નોકરી કરેલી છે એટલે અમારો કોઈ સરકાર વિરુદ્ધનો ઈરાદો નથી કે કોઈને ભડકાવવાનો ઈરાદો. અમારે કાચ એમની જે માગણીઓ છે, અન્ય સરકારી કર્મચારીઓના એસોસિએશન છે, આઈપીએસઓના એસોસિએશન છે, આઈએસના છે, શિક્ષકોના છે, એટલે અમે અમારું જે ફોર્સમાં અત્યારે બિચારા કર્મચારીઓ ફરજ બજાવે છે ડિસિપ્લિનનું છે, ને એમને મારી બી વિનંતી છે કે તમે ડિસિપ્લિનમાં રહી અને શાંતિથી નોકરી કરો, તણાવમુક્ત રહીને. અમે તમારા પડકાર છે અને અમે બી વ્યાજબી માગણીઓ રજૂઆત કરીશું. અમારે કોઈ આંદોલન કરવાની જરૂર નથી. જે રીતના આજે અમે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપ્યું, સરકારશ્રીમાં જશે, સરકારશ્રી વાંચશે, એમને યોગ લાગશે અને યોગ જ છે તે આપશે એવી અમે સરકારને આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ. પાટીલ સાહેબ, તમને પૂછવા માંગુ છું કે જેમ આ બધી જે વસ્તુઓ છે તે પબ્લિક નથી જાણતી, પબ્લિકના ચિત્રમાં પોલીસ કેમ આવી રીતે છે કે પોલીસ છે એટલે માલામાલ છે, સમાજ કેમ આવું વિચારી લે છે? એ સમાજની વિચાર શક્તિ બહુ ખરાબ છે. પણ એ શું છે કે એકબીજાની દેખાદેખીથી ખરેખર અંદર પેશીને એ જોતા નથી કે ખરેખર પોલીસમાં શું પ્રોબ્લેમ છે. એ બધાની વાતો વાતથી સોશિયલ મીડિયાથી ચાલે છે, પણ ખરેખર જોશો ને તો એક સામાન્ય પટાવડા કરતાં પણ બહેતર ખરાબ હાલત છે પોલીસ જવાનની. તમે પોલીસમાં જ હતા અને આજે પોલીસ જવાનો જે અત્યારે ફરજ બજાવી રહ્યા છે તેમની તમે ખાલી લાગણી પ્રસ્તુત કરી રહ્યા છો. આપણે બધા જ કાયદાની અંદર જ રહેવાનું છે. પોલીસ ફોર્સ બહુ જ જવાબદારીની નોકરી છે અને ડિસિપ્લિન હોવું જોઈએ. તે લોકો પોતાની માંગો ના કરી શકે, પણ આપણે ગાંધી ચિંધ્યા જેમ સાહેબે કીધું કે આપણે આપણી વાત સરકારને કહી શકીએ. પણ હું તમને ફરી એ જ વસ્તુ પૂછવા માંગુ છું કે કોઈ પણ વસ્તુમાં સમાજને એક લાગણી આવી જતી હોય છે કે આમના માટે કરવું જોઈએ, આમાં સમાજ કેમ આવું નથી આવતું? એમ તો આપણે કોરોના વોરિયર્સ એમને કહેતા હોઈએ છે, તો કેમ એવો ઉત્સાહ નથી આવતો લોકોમાં? નહીં, પણ તાજેતરમાં જે કોરોના ઉપદ્રવ જે ફાટી નીકળ્યો છે ને એમાં પ્રથમ દર્શનીય ડૉક્ટર તો છે જ, નર્સો પણ છે, સાથે સાથે પોલીસની બી કામગીરી છે કે જે સેવા કરે છે. એ બધામાં જોવા જાઓ તો એક પોલીસ દર્શનીય રીતે બધા આખી દેખાય છે ને. હવે દેખાઈ ગયું છે કે પોલીસ છે તો કંઈક છે આપણે, તો એમના માટે હવે અમે એમને કહીએ છીએ કે અમારા માટે બી કંઈક લાગણી દર્શાવો. બસ એ જ અમારો એક પ્રશ્ન છે અને એક રજૂઆત કરી જશે કલેક્ટર સાહેબ. સર, તમે જ્યારે નોકરી કરતા હતા, તમે કીધું અમે બી 3-3 શિફ્ટમાં નોકરી કરતા હતા, તો આજે પોલીસ જવાનો જેટલા પણ છે, કેમ કે પ્રેસ અને પોલીસ લગભગ સાથે જ હોય છે એટલે બધા એકબીજાને સમજી શકે છે, ઘર બહાર છોડી દેવાનો, વાર છોડી, તહેવાર છોડી દેવાના, તો આવી કન્ડિશનમાં
એ જ્યારે પોતાની વાતને કહી બી ના શકે સમાજને કે ભાઈ મારે આ જોઈએ છે અને ફરજ બજાવે છે, તો શું ચાલતું હોય છે મનમાં? ખરેખર વાત તમારો બિલકુલ 100% સાચી છે. પોલીસ ફોર્સ એક ડિસિપ્લિનનું વિભાગ છે, પરંતુ ભારત દેશ આપણો આઝાદ દેશ છે, લોકશાહી દેશ છે, એની અંદર પોલીસ વિભાગ સિવાયના તમામને સ્વતંત્ર વાણીનો હક આપેલો છે, સ્વતંત્ર સમસ્યાઓની રજૂઆત કરી માગણીઓ કરવાનો હક આપેલો છે. પણ હું તો માનવ અધિકાર પંચને પણ પૂછું છું કે ભાઈ આ પોલીસ વિભાગમાં જે ફરજ બજાવે છે એ માનવીમાં છે કે એમની કઈ વ્યાખ્યામાં છે? કેમ કે ડિસિપ્લિન તો છે જ, અને ડિસિપ્લિન પાળવી જોઈએ, પાળીશું, અમે પાળતા આવ્યા છે, અને કર્મચારીઓને હાલના બી કહીએ છીએ કે પાળો. પણ સરકારને એટલું તો ધ્યાન પર આવવું જોઈએ ને કે આજે બીજા સરકારી કર્મચારીઓ કરતાં નોકરીના કલાકો એમના વધારે છે, સમાજથી વિખૂટા, મા બાપથી વિખૂટા, છોકરાઓ ક્યારે ભણવા જાય ક્યારે આવે ખબર ના પડે, છોકરો સવારે નોકરી જાય ત્યારે પપ્પા ઘરે આવે, બપોરે નોકરી જાય ત્યારે છોકરો ટ્યુશન ગયો. એટલે સરકારને મારી હાથ જોડીને વિનંતી છે, અમે કોઈ આંદોલનના માર્ગે નહીં, ગાંધી ચિંધ્યા માર્ગે અને શાંતિથી જ અમને રજૂઆતો કરી છે કલેક્ટરશ્રીને. તો તમે કેમ સમજી નથી શકતા કે પોલીસ એ પ્રજાનો મિત્ર છે? તમે એમની સંખ્યાબળમાં વધારો કરો, નોકરીના કલાકો તમે એમને કંઈ રાહત આપો તો ટેન્શન મુક્ત રહેશે અને સમાજની સાથે જાહેર હિતમાં લો એન્ડ ઓર્ડર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં પણ એ બિંદાસ થઈ ટેન્શન મુક્ત થઈને નોકરી કરે એવી વ્યવસ્થા સરકારશ્રી કરી શકે છે. ગુજરાતની આપણી સરકાર બહુ ખૂબ જ સારી છે, સંવેદનશીલ સરકાર છે, પારદર્શકતા સરકાર છે. તો મારી આપના માધ્યમથી ફરી વિનંતી છે સરકારને કે જે કંઈ આ જે પોલીસ કર્મચારીની સમસ્યા છે તેનો વહેલામાં વહેલા નિકાલ લાવી અને એમને મનોબળ વધારે અને ટેન્શન મુક્ત રાખે અને આ જે માગણીઓ ન્યાયિક વ્યાજબી છે એ મંજૂર કરે એવી મારી અપેક્ષા છે. એ લોકો તો બોલી નહીં શકતા, પરંતુ આપના માધ્યમથી હજુ પણ હું પોલીસ વિભાગના ફરજ પરના કર્મચારી કે તમારી ન્યાયિક વ્યાજબી માગણીઓ છે શાંતિથી રાખો. તમે એવું કોઈ ગુનાહિત કૃત્ય કરતા નહીં કે કોઈ વોટ્સઅપનો ઉપયોગ કરતા નહીં, કોઈ એનજીઓ સાથે જતા નહીં. કેટલાક એવા બી જે તક સાધુઓ કે જે ખોટી ખોટી ફેસબુક બનાવીને સરકાર સામે ચીમક્યો એમાં બી તમે સહભાગી થતા નહીં. આપણે ગાંધીજીના માર્ગે જ ચાલવાનું છે, લેખિતમાં રજૂઆત કરવાનું તમામ નાગરિકને હક છે, જે અમે તમારા વતી કર્યું છે. શાંત રાખો, શાંતિ રાખો અને ભગવાન આ સરકારને, સંવેદનશીલ પારદર્શક સરકારને ચોક્કસ એક દિવસ એ મુદ્દા ઉપર લાવીને મજબૂર કરશે કે નહીં આ લોકોની લાગણી માગણી વ્યાજબી છે જે આપવા એ પ્રયાસ કરશે અને કરી રહી છે અને મળશે એવી હું અપેક્ષા રાખું છું. ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો, અને ખૂબ જ તમે સાદગીપૂર્ણ શાંતિપૂર્ણ રીતે તમારી વાતને રજૂ કરી છે, અને અમે પણ એક જવાબદાર વ્યક્તિ તરીકે તમામ લોકોને અપીલ કરીએ છીએ કે પોલીસ એક ડિસિપ્લિનનો ભાગ છે, પોલીસ કોઈ પણ આંદોલનમાં ના જોડાઈ શકે, પરંતુ સમાજની જવાબદારી છે કે સમાજ પોલીસના બી પ્રશ્નો ઉઠાવે અને યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે એની રજૂઆત કરે. તો પોલીસ પરિવાર માટે પણ આપણે કશું કરી શકીએ છીએ, કેમ કે કોઈ પણ નાનામાં નાની વાતમાં સૌથી પહેલા કોઈ વ્યક્તિ તમારી મદદે આવતું હશે તો તે પોલીસ છે, અને આપણે પોલીસની મદદ પણ કરવી જોઈએ. પણ જે રીતે સાહેબ કહી રહ્યા છે કે બિલકુલ શાંતિ રીતે કાયદામાં રહીને, કેમ કે પોલીસની નોકરી જ કાયદાની જાળવણી માટે થતી હોય છે.